મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં પડ્યું છે મોટું બંગાળ. પીઢ કોંગ્રેસી આગેવાનો આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે. સી આર પાટીલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં તેઓ કેસરી ખેસ ધારણ કરશે. જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુબા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા પણ ભાજપમાં જોડાશે. તો બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુબા પણ ભાજપમાં જોડાવાના છે. બહુચરાજી અને માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો પણ ભગવો ધારણ કરશે. પક્ષમાં અવગણના અને અસંતોષ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે અને કોંગ્રેસનું મોવડી મંડળ તેમને મનાવવાનો જે પ્રયાસ છે તે નિષ્ફળ સાબિત થયા છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી. મનીષ, જે રીતે મહેસાણા કોંગ્રેસમાં બંગાળ પડ્યું છે, કયા કયા આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ કેવા પ્રત્યાઘાતો પડવાના છે આના? હજી મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ પડેલું જોવા મળી રહ્યું છે, જેમાં પીઢ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાશે, જેમાં મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાણુભા પણ ભાજપમાં જોડાનાર છે. આ ઉપરાંત બહુચરાજી અને મહેસાણા વિસ્તારના લગભગ 100 થી 150 જે કાર્યકરો છે તે આ આગેવાનો એમની સાથે લઈને જોડાશે. એટલે ઉલ્લેખનીય છે કે બહુચરાજી સહિત અમદાવાદના માંડલ તાલુકાના કેટલાક કોંગી આગેવાનો પણ ભાજપ ભગવો ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે પક્ષમાં વારંવાર અવગણના અને અસંતોષ ચરમસીમાએ પહોંચ્યું હતું, જેના કારણે કોંગ્રેસના જે ઉચ્ચ હોદ્દેદારો છે, મોડી મંડળ છે, એમને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો, જેના કારણે કોંગી આગેવાનો હવે ભાજપમાં જોડાશે. આભાર મનીષ જાણકારી બદલ. તો કોંગ્રેસના પીઢ અને સિનિયર આગેવાનો આજે ભગવો ધારણ કરી રહ્યા છે, જેના કારણે મહેસાણા કોંગ્રેસની હાલત વધુ કફોડી બની શકે છે.